દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 10 એકથી 9 દાખલા છે એ આપણે ગણે. આજે 10મો દાખલો. એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચે 132 કિમીનું અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિમી પ્રતિ કલાક વધુ હોય તો બંને ગાડીની ઝડપ છે એ શોધો. કોટ પ્રશ્ન છે, બરાબર, ઉકેલવો પડે. ધારો કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ x કિમી પ્રતિ કલાક છે, બરાબર. ધારી લીધું ધીમી ટ્રેનની ઝડપ કેટલી ધારી, 1 કિમી પ્રતિ કલાક. હવે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે, 11, જો અહીં કીધું 11 કિમી પ્રતિ કલાક કેવું છે, વધુ છે ઝડપી ટ્રેન ધીમી ટ્રેન કરતાં. તો x પ્લસ 11 કિમી પ્રતિ કલાક, બરાબર. બંને ટ્રેનનું વચ્ચેનું અંતર આપી દીધું કેટલું છે, મૈસૂર અને બેંગ્લોર વચ્ચે 132 કિલોમીટર, બરાબર. હવે જો આપણી પાસે સૂત્ર છે અંતર છેદમાં ઝડપ બરાબર સમય, તો મૂકીએ અંતર કેટલું છે 132 છેદમાં ઝડપ, પહેલાં ધીમી ટ્રેનની ઝડપ કેટલી છે x, બરાબર, કલાક, તો એને આપીએ 1. હવે ઝડપી ટ્રેનને કાપવા 132 કિમીનું અંતર ઝડપી ટ્રેન માટે તો કેટલું આવે, 132 ઝડપી ટ્રેનની ઝડપ કેટલી છે, 1 + 11 કલાક, તો 2 મળી ગયું. હવે ઝડપી ટ્રેનને લાગતો સમય, ઝડપી ટ્રેન બરાબર ધીમી ટ્રેન -1, કારણ કે જો કેટલો સમય લાગે એને કીધું 1 કલાક ઓછો લાગે, કોના, ધીમી ટ્રેનને, એટલે ધીમી ટ્રેન -1 કલાક બરાબર ઝડપી ટ્રેન. ઝડપી ટ્રેન માટે કેટલો છે, 132 છેદમાં x + 11 બરાબર, ધીમી ટ્રેન x એટલે 132 છેદમાં x -1. હવે ઉકેલ કરીએ 132 છેદમાં x + 1, 132 -x છેદમાં x લસાઅ લઈ લીધો. હવે અને અહીંયા અને અહીંયા 132x બરાબર 132x -x² + 132 -x x² + 132x -132x + x -132 બરાબર 0. આ તો ઉડી ગયા, x² + x, સોરી 11 છે, એટલે કેટલા આવે, અહીંયા ગુણાકાર થાય એટલે 132 -x² 11 ગુણ્યા એટલે 1452
માઇનસ 11 એક્સ, તો એક્સ સ્ક્વેર આ તો ઉડી ગયા, એક્સ સ્ક્વેર પ્લસ 11 એક્સ માઇનસ 1452 બરાબર 0. ભાગ પાડો, 100 એક્સ સ્ક્વેર પ્લસ 44 એક્સ ઓછા 33 એક્સ ઓછા 1452 બરાબર 0. આમાંથી એક્સ સામાન્ય, એક્સ પ્લસ 44, આમાંથી 33 સામાન્ય, એક્સ પ્લસ 44, તો આ એક્સ પ્લસ 44 બીજા કૌંસમાં એક્સ માઇનસ 33 બરાબર 0. તો એક્સ બરાબર માઇનસ 44 અને એક્સ બરાબર 33. તો ઝડપ કઈ આવે ટ્રેનની? માઇનસ કોઈ દી હોય નહીં, એટલે કઈ આવે? એક્સ પ્લસ 33 કિમી પ્રતિ કલાકની ઝડપે છે એ ટ્રેન ચાલે છે બરાબર. ધીમી ટ્રેન છે એની ઝડપ કેટલી છે? 33 કિમી. અને ઝડપી ટ્રેનની ઝડપ કેટલી આવે? આમાં કિંમત મૂકો એટલે 33 પ્લસ 11 એટલે 44 કિમી પ્રતિ કલાક. ધીમી ટ્રેનની ઝડપ કેટલી આવે? 33. અને આની 33 પ્લસ 11 એટલે 44 કિમી. ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ 44 કિમી પ્રતિ કલાક. તો આ રીતે આખો દાખલો છે એ ગણવાનો હોય બરાબર. આ તો 10મો દાખલો. હવે 11મો દાખલો છે એ આપણે જોઈએ. જો એમાં આપેલો બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુની લંબાઈ છે એ શોધો. તો તારવું પડશે. ધારો કે નાના ચોરસની લંબાઈ બરાબર એક્સ મીટર, તો પરિમિતિ નાના ચોરસની પરિમિતિ કેટલી થાય? કોઈ પણ ચોરસ હોય એટલે 4x, એક્સ લંબાઈ આપી હોય તો નાના ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ તો કેટલું થાય? એક્સ સ્ક્વેર મીટર સ્ક્વેર. મોટા ચોરસની પરિમિતિ કેટલી થાય? મોટા ચોરસની પરિમિતિ તો શું થાય? 4x પ્લસ 24 તફાવત. તો મોટા ચોરસની લંબાઈ આમાંથી 4 સામાન્ય, એક્સ પ્લસ 6 છેદમાં 4, 4 ઉડી જાય એટલે એક્સ પ્લસ 6 મીટર બરાબર. તો એનું ક્ષેત્રફળ તો મોટા ચોરસનું ક્ષેત્રફળ એક્સ પ્લસ 6 નો સ્ક્વેર, કારણ કે બાજુ હોય એનો શું થઈ જાય? સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર. હવે પહેલું નાના ચોરસનું ક્ષેત્રફળ એનો શું આપેલો છે? સરવાળો વત્તા નાના ચોરસનું ક્ષેત્રફળ એક્સ સ્ક્વેર વત્તા મોટા ચોરસ એટલે એક્સ પ્લસ 6 એનો સ્ક્વેર બરાબર. ક્ષેત્રફળ કેટલું આપ્યું? 468 મીટર સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 12x પ્લસ 36 બરાબર 468. હવે 468ને આ બાજુ લો, આ 2x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 36 માઇનસ 468 બરાબર 0.
બી એક્સ સ્ક્વેર પ્લસ 12x આમાંથી જાય 36 તો કેટલા વધે? માઇનસ 432 બરાબર 0. બે સામાન્ય લઈ લો, એક્સ સ્ક્વેર પ્લસ 6x ઓછા 216 બરાબર 0. બે જે સામાન્ય આવે એ 0 બાજુ જાય એટલે 0. ભાગ પાડો, એક્સ સ્ક્વેર પ્લસ 18x માઇનસ 12x માઇનસ 216 બરાબર 0. આમાં સામાન્ય શું નીકળે? એક્સ, એક્સ પ્લસ 18 માઇનસ આમાંથી 12 સામાન્ય નીકળે, એક્સ પ્લસ 18 બરાબર 0. આમાંથી સામાન્ય એક્સ પ્લસ 18 અને એક્સ માઇનસ 12 બરાબર 0. બેને 0 આપી દો, એક્સ પ્લસ 18 બરાબર 0, એક્સ માઇનસ 12 બરાબર 0. હવે 0ની ઓલી બાજુ જાય એટલે માઇનસ 18 અને આ પ્લસ 12. લંબાઈ હંમેશા પ્લસ જ હોય, કોઈ દી માઇનસ હોય નહીં. તો જો નાના ચોરસની લંબાઈ આપેલી છે કેટલી છે? એક્સ એટલે 12 મીટર. મોટા ચોરસની લંબાઈ જો અહીં આપીશ કેટલી છે? એક્સ પ્લસ 6, એક્સ એટલે 12 અને પ્લસ 6 એટલે 18 મીટર. તો મોટા ચોરસની 18 થાય, નાના ચોરસની 12 છે એ થાય. ખ્યાલ આવ્યો લંબાઈ? તો આ રીતે આખો દાખલો છે એ શું કરવાનો હોય? વ્યવસ્થિત રીતે છે એ ગણવાનો હોય છે. અહીંયા તમારો સ્વાધ્યાય 4.3 છે એ કેવો થાય? પૂર્ણ. હવે આપણે જઈએ સ્વાધ્યાય 4.4 તરફ. તો સ્વાધ્યાય 4.4 એ શું કહેવા માગે છે એને આપણે જોવાનો પ્રયત્ન છે એ કરીએ, એટલે આપણને વધુ છે એ ખ્યાલ આવે. ચાલો નીચે આપેલા જો પહેલો દાખલો, એનો નીચે આપેલ આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજ સ્વરૂપમાં શોધો. પહેલો, 2x² ઓછા 3x પ્લસ 5 બરાબર 0. હવે બીજ મેળવવાના છે બરાબર. બીજ મેળવવા સૌથી પહેલું કાર્ય શું કરવાનું? એ સ્ક્વેર પ્લસ 2x પ્લસ c બરાબર 0. તો જો a બરાબર કેટલા આવ્યા? 2. b બરાબર કેટલા આવે? માઇનસ 3. c બરાબર કેટલા આવે? 5 બરાબર. બી સ્ક્વેર માઇનસ 4ac મેળવી નાખો અને કહેવાય d વિવેચક. હવે બી સ્ક્વેર એટલે કેટલા છે? માઇનસ 3 એનો સ્ક્વેર માઇનસ 4, એ એટલે 2 ગુણ્યા સી એટલે 5. તો આનો વર્ગ 9, પાદું 10 ને 4 40 એટલે માઇનસ 31. હવે કોઈ દી મૂલ્ય માઇનસ હોય નહીં એટલે બીજનું અસ્તિત્વ નહીં. જો પ્લસ મળે ને ડી તો એનું અસ્તિત્વ છે, નહીંતર નથી. ચલો બીજો દાખલો એનો પેટા ગણવાનો પ્રયત્ન કરીએ. 3x² ઓછા 4√3 એક્સ પ્લસ 4 બરાબર 0. તો એ બરાબર કેટલા આવે? 3. બી બરાબર કેટલા આવે? માઇનસ 4√3. સી બરાબર કેટલા આવે? 4. આવડા બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર ડી. હવે મૂલ્ય મૂકો, માઇનસ 4√3નો સ્ક્વેર ઓછા 4√3 × 4. 4 નો વર્ગ 16, 16 તેરી 48 અને અહીં 16 તેરી 48 0. 0 મળે ને એટલે બીજનું શું છે? અસ્તિત્વ છે. કેવું છે? બીજનું 0 અથવા તો 0 કરતાં મોટું બીજનું અસ્તિત્વ છે.
તો આપણું સૂત્ર એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી થઈ ગયું, બી સ્ક્વેર માઇનસ ફોર એસી, બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ. માઇનસ બી, માઇનસ બીનું મૂલ્ય કેટલું છે? ચાર વર્ગમૂળમાં ત્રણ અને માઇનસ. પ્લસ ઓર માઇનસ આનું મૂલ્ય કેટલું થઈ ગયું? બી સ્ક્વેર માઇનસ ફોર એસીનું ઝીરો છેદમાં બે ગુણ્યા ત્રણ. તો જો માઇનસ માઇનસ પ્લસ ચાર વર્ગમૂળ ત્રણ છેદમાં આ તો ઝીરો, બે ગુણ્યા ત્રણ આ બે અને એ વર્ગમૂળ ત્રણ, તો શું આવે? બે વર્ગમૂળમાં ત્રણ બીજ છે એ આવે એક્સ બરાબર. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે એ ગણવાનું હોય. એવી રીતે ત્રીજો દાખલો છે એ તમે ગણવાનો પ્રયત્ન કરજો, ન આવડે તો કહેજો.